નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ 6માં વિવિધ વિષયો આવે છે, ઉદાહરણ તરીકે વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, જે ત્રણ પુસ્તક એવા છે કે એનસીઆરટીએ ડિઝાઇન કરેલા છે. તે ઉપરાંત બીજા અન્ય વિષય છે જેવા કે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી એટસેટ્રા. તો મિત્રો, આપણે આ ધોરણ 6ના તમામ વિષયનું આપણે ટ્યુશન અથવા તો એનું જે આપણે વિડીયો બનાવીને નિયમિત આપણે મૂકીશું, જેથી કરીને 6માં ભણતા વિદ્યાર્થી તેમજ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આપણા આ વિડીયો સેશન્સ એમને ઉપયોગી સાબિત થઈ શકશે. મિત્રો, આપણે આજે ધોરણ 6નું વિજ્ઞાન અને એમાં પણ અનુક્રમ, એટલે કે પહેલાં જે પાંચ કે 6 પેજ છે અનુક્રમ સુધી, એમાં કઈ કઈ વિગત કવર થાય છે એની આપણે ચર્ચા કરીશું. રાઈટ? તો મિત્રો, કારણ કે આપણે ધોરણ 6નું અત્યારે કન્ટેન્ટ સમજી રહ્યા છે, તેથી 6 અને રોમન ભાષામાં કઈ રીતે લખાય, તો મિત્રો કેપિટલની વાત કરીએ તો આ મુજબ આપણે લખી શકીએ છીએ વી આઈ એટલે કે વી એટલે 5 અને આઈ એટલે કે 1 એટલે 6, બરાબર છે? તેવી રીતે સ્મોલના અંદર આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે મિત્રો, ધોરણ 6ના અંદર વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને આપણે ગણિત, એના જે પુસ્તક જે છે એ એનસીઆરટીના કન્ટેન્ટ પ્રમાણે ડિઝાઇન થયા છે. રાઈટ? તો એનસીઆરટી, જો આપ ટેટ 1 કે ટેટ 2ની તૈયારી કરતા હોય તો એનસીઆરટી શું છે એ પણ આપણને જાણવાનું ખ્યાલ હોવો જોઈએ. તો એનસીઆરટી જે છે એનો અત્યારે સૌ પ્રથમ પહેલાં આપણે લોગોની વાત કરીએ તો આ એનો લોગો છે જે આપણે યાદ રાખવાનો છે, અને ઉપર એની ટેગલાઇન અથવા તો સ્લોગન લાઇન આપી છે. લોગોના એક્ઝેક્ટ નીચે એનસીઈઆરટી હિન્દીમાં લખેલું છે અને એના નીચે એનસીઈઆરટી એ એને આપણે ઇંગ્લિશમાં શોર્ટમાં લખેલું છે. તો એનસીઈઆરટીને હિન્દીમાં શું કહે છે તે પણ ખ્યાલ હોવું જોઈએ. તો એનસીઈઆરટીને હિન્દીમાં રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન ઓર પ્રશિક્ષણ પરિષદ એવું એને હિન્દીમાં કહેવામાં આવે છે. મિત્રો, એવું પણ પૂછાય કે એનસીઈઆરટીનું પૂરું નામ જણાવો, એટલે કે એનું ફૂલ ફોર્મ અંગ્રેજીમાં આપો. તો એન એટલે કે નેશનલ, સી એટલે કે કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ, ઈ એટલે કે એજ્યુકેશનલ, આર એટલે રિસર્ચ એન્ડ ટી એટલે કે ટ્રેનિંગ. તો મિત્રો, આ એનસીઈઆરટીનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સરનામું જણાવો. મિત્રો, તમને ખ્યાલ હશે કે એનસીઈઆરટીના કન્ટેન્ટ લીધા છે, પણ એનસીઈઆરટી અને આપણે જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એ બે ભેગા થઈને આ કન્ટેન્ટ ડિઝાઇન કર્યા છે, અથવા તો ફાઇનલી આપણે ગુજરાતમાં જે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું પુસ્તક ઉપયોગ થાય છે. તેથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સરનામું વિદ્યાન સેક્ટર 10A ગાંધીનગર 38-20-10 એનું સરનામું છે. ત્યારબાદ આગળ વધીએ, એનસીઈઆરટીનું સરનામું જણાવો. એનસીઈઆરટીનું સરનામું જણાવો. તો એનસીઈઆરટીનું સરનામું છે સી ઓરબિંદો માર્ગ, ન્યૂ દિલ્હી 11-00-16. ત્યારબાદનો પ્રશ્ન છે કે એનસીઈઆરટીના હાલના ડાયરેક્ટરનું નામ જણાવો. મિત્રો, આજે તારીખ 13 મે 2019 થઈ છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખતા એનસીઈઆરટીના હાલના ડાયરેક્ટરનું નામ છે ઋષિકેશ સેનાપતિ. ત્યારબાદનો પ્રશ્ન છે, એનસીઈઆરટીના હાલના પ્રેસિડન્ટનું નામ જણાવો. તો મિત્રો, પ્રેસિડન્ટ 13/5/2019 રોજ એનસીઈઆરટીના પ્રેસિડન્ટ છે પ્રકાશ જાવડેકર, અને મિત્રો આપ એમની છબી જોઈ રહ્યા છો. હવે મિત્રો, પ્રશ્ન એવો થાય કે એનસીઈઆરટી સંસ્થાના ફાઉન્ડર કોણ છે? મિત્રો, અહીંયા સ્પેલિંગ ભૂલ છે, જોડણીમાં થોડુંક કરેક્શન કરી લેજો. એનસીઈઆરટી સંસ્થાના ફાઉન્ડર કોણ છે? તો એના ફાઉન્ડર છે ભારત સરકાર. રાઈટ? એનસીઈઆરટી સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? મિત્રો, અગત્યનો પ્રશ્ન છે, જાણવું જરૂરી છે. ટેટ 1 ટેટ 2ની તૈયારી કરતા હોવ તો એનસીઈઆરટી સંસ્થાની સ્થાપના 1961 થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે સમાન અભ્યાસક્રમ રાખવાની સરકારશ્રીની નીતિના અનુસંધાને ગુજરાત સરકાર તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કઈ તારીખના ઠરાવથી શાળા કક્ષાએ એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો સીધો જ અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો? મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે. એ 19/7/2017 ઠરાવ છે અને એ ઠરાવ અંતર્ગત આપણે એનસીઈઆરટી પુસ્તકોનો સીધો જ અમલ આપણે ગુજરાતની વિવિધ શાળાઓની અંદર થઈ રહ્યો છે. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12, કે એનસીઈઆરટી ધોરણ 6 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની શરૂઆતમાં શું સામેલ રાખવામાં આવેલ છે? એટલે કે મિત્રો, જે પ્રકરણ પાઠ ચાલુ થાય એ પહેલાં ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રિએમ્બલ, બરાબર છે, એ મૂકવામાં આવ્યું છે. અને ભારતનું બંધારણમાં જે મૂળભૂત ફરજો બતાવી છે એ મૂળભૂત ફરજો પણ ત્યાં મૂકવામાં આવી છે. એનસીઈઆરટી ધોરણ 6 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં કુલ પ્રકરણની સંખ્યા જણાવો.
કે મિત્રો જે બાળક ધોરણ 6 ના અંદર એનસીઆરટીનું પુસ્તક વિજ્ઞાનનો અભ્યાસ કરે છે એને કુલ કેટલા પાઠ અથવા તો પ્રકરણનો અભ્યાસ કરવો પડશે? તો મિત્રો કુલ પ્રકરણ છે 16, અને એ 16 પ્રકરણ કયા છે અથવા તો ધોરણ 6 વિજ્ઞાન એનસીઆરટીના પુસ્તકનો અનુક્રમ અથવા તો આપણે પેલું ઇન્ડેક્સ ટેબલ ઓફ કન્ટેન્ટ, તો એમાં પહેલો પ્રકરણ છે ખોરાક ક્યાંથી મળે છે, બીજું પ્રકરણ છે આહારના ઘટકો, ત્રીજું છે રેસાથી કાપડ સુધી, ચોથું પ્રકરણ છે વસ્તુઓના જૂથ બનાવવા, પાંચમું પ્રકરણ છે પદાર્થોનું અલગીકરણ, છઠ્ઠું પ્રકરણ છે આપણી આસપાસ થતા ફેરફાર, પ્રકરણ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ, પ્રકરણ 8 શરીરનું હલનચલન, પ્રકરણ 9 સજીવો અને તેમની આસપાસ, પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન, પ્રકરણ 11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન, પ્રકરણ 12 વિદ્યુત તથા પરિપથ, પ્રકરણ 13 ચુંબક સાથે ગમ્મત, પ્રકરણ 14 પાણી, પ્રકરણ 15 આપણી આસપાસની હવા, પ્રકરણ 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. તો મિત્રો આપણે આ તમામ જે પ્રકરણ 16 સુધી જોયું એ તમામ પ્રકરણ 16ના આપણે ટોટલી એનું કવરેજ કરીશું આપણે વિડીયોના અંદર, સમયાંતરે આપણે એના વિડીયો બનાવીશું અને ધોરણ 6ના બાળકને સમજાય અને TET 1 TET 2 અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે એવું સાહિત્ય આપણે આમાં અપલોડ કરીશું. તો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય, અમારી શરૂઆત ગમી હોય તો ચોક્કસથી લાઇક કરીને અમારો ઉત્સાહ વધારવા વિનંતી છે. મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર, આપનો ધન્યવાદ.